ખાસ કરીને આજે રબારી કોલોનીના મંગલદીપ પાટી પ્લોટની અંદર દિવ્યાંગ રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શરદ પૂરમ નિમિત્તે ખાસ કરીને જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને કહી શકાય કે આજે ઈડરના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મના અભિનેતા એવા હિતુભાઈ કનોડી આપણી સાથે ઉપસ્થિત છે. સૌ પ્રથમ આપ આવ્યા છો, સરસ મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો? જ્યારે આ નવરાત્રિમાં લોકો ગરબે ઘૂમતા હોય ઝૂમતા હોય ત્યારે સૌથી વધારે જો મને ઉત્સાહ અને આનંદ થયો હોય, આખી નવરાત્રિ તો દસે દસ દિવસ ઝૂમ્યા, પણ આજે જે હું શરદ પૂર્ણિમાએ અહીંયા આવ્યો છું રબારી કોલોનીમાં અને જે મારા દિવ્યાંગ વડીલો મિત્રો ભાઈઓ બહેનો સાથે જે હું અહીંયા જોડાયો છું એમાં જે મને અનેરો આનંદ મળી રહ્યો છે એ ખુશી મને ક્યાંય નથી મળી. મૂળ વાત એ છે કે સાહેબ, આપણે લોકો કહેતા હોઈએ છીએ કે સંઘર્ષની જિંદગી છે, સંઘર્ષ બધા કરતા હોય, નાની નાની વસ્તુ લઈને સંઘર્ષની વાત કરતા હોય, અહીંયા આવીને જુઓ તો તમને ખબર પડશે કે ખરેખર રોજબરોજ જિંદગીની અંદર કેવો સંઘર્ષ કરીને હસતા મુખે અમારા દિવ્યાંગ મિત્રો જીવી રહ્યા છે એમની જિંદગી અને કેવી રીતે પ્રેરિત લોકોને કરી રહ્યા છે. ખાસ મૂળભૂત મારું આ કારણ હતું અહીંયા આવવા માટે. બિલકુલ. તો જે પ્રમાણે દિવ્યાંગોનું રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને દિવ્યાંગોને લઈને શું કહેશો? એ ખરી મૂડી છે. અને એક વસ્તુ શું છે કે કદાચ ભગવાને એક વસ્તુ ઓછી આપી હોય પણ એની જગ્યાએ ઘણી બધી બીજી સ્કિલ આપી દેતા હોય છે, ઘણી બધી બીજી આવડત આપી દેતા હોય છે. અને મને ખાતરી છે કે અહીંયા જેટલા લોકો ઉપસ્થિત છે એમને ક્યાંક ને ક્યાંક મારા કરતાં એક વસ્તુ વધારે એમની પાસે ચોક્કસ ને ચોક્કસ હશે. બિલકુલ. આપ અહીંયા અહીંયા આવ્યા છો ખાસ કરીને દિવ્યાંગો માટે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો જે છે તે સરકારશ્રી કરતી હોય છે, તો કોઈ એક ખાસ કાર્યક્રમ જે આપને યાદ હોય અને એમના માટે ખાસ કરીને કરવામાં આવ્યું? દર વર્ષે હું આવી રીતે હાજરીઓ આપતો હોઉં છું, અલગ અલગ વિસ્તારમાં ડેફિનેટલી જતો હોઉં છું. અને મને એક હજી વધારે કેવું થઈ શકે એ સરકારમાં રજૂઆતો કરીને બને એટલું વધારે થાય અને આ લોકો પાસેથી કેવી રીતે આપણે એક કહેવાય ને કે સરકારની અંદર કેવી રીતે આ લોકોને એક ડેફિનેટ એક જગ્યા આપીને એ લોકોનો પ્રોપર ઉપયોગ કરીને એક કંઈક આમ પ્રોપર ચાલી શકે એવું કરવાની મારી ડેફિનેટલી મારી ઈચ્છા કરી. તો ખાસ કરીને આ કાર્યક્રમને લઈને શું કહેશો? આઈ એમ વેરી હેપી ટુ કમ હિયર. આ જુઓ, તમે બધા જોઈ રહ્યા છો, હસતા ચહેરાઓ મારી આજુબાજુ છે, એ લોકો જોઈને મને જેટલા ખુશ થાય છે એનાથી ડબલ મને ખુશી થઈ રહી છે. શું હિતુ કનોડિયા ગરબા રમશે? આ લોકો કે તો રમવું જ પડે. તો ખાસ કરીને જે હિતુ કનોડિયા છે અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છે, પરંતુ જે પ્રકારના હું દ્રશ્યો આપણે અહીંયા બતાવવા માંગીશ, ત્યાં જે દ્રશ્યો છે ખાસ કરીને હું આપણે બતાવવા માંગુ છું, આ જે પ્રકારના દ્રશ્યો અહીંયા બતાવી રહ્યો છું કે જે કાર્યક્રમ છે તે સરસ મજાનું કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે અને કહી શકાય કે કેટલાક લોકો આપણી સાથે ઉપસ્થિત છે. સૌ પ્રથમ અહીંયા આવ્યા છો, આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? કાર્યક્રમ ખૂબ જ સરસ છે અને બહુ સારું આયોજન કરવામાં આવ્યું છે. બીજા એક અન્ય લોકો સાથે આપણી વાત કરીએ, આજે આપ આવ્યા છો સરસ મજાનું દિવ્યાંગ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? અમારા ભાઈ બહેનો દર વર્ષે આવી રીતે આયોજન કરતા રહે છે અને ખરેખર પગે તકલીફ હોવા છતાં એમના મનથી અપંગ નથી હોતા. નોર્મલ કરતાં બી અમારું જે સ્ટેજ ઉપરનું જે અમુક હેન્ડિકેપમાં જે અમને પ્રોત્સાહન મળે છે, અમારા દિવ્યાંગ ભાઈ બહેનો જે ખરેખર 90 થી વધારે ટકાવાળા અપંગતા હોવા છતાં પણ એ લોકોને તકલીફ ન પડે એવું અમારા ભાઈ બહેનો બહુ જ સારી રીતે પ્રયત્ન કરી અને સારો અમારો જે નવરાત્રિનો બધા જ પ્રોગ્રામ સક્સેસ જાય એવું કાયમ માટે મહેનત કરતા હોય છે. આજની આપની ગરબા રમવાની તૈયારી કેવી છે? આજની અમારી તૈયારી બહુ સરસ હોય છે. અમે તો દસે દસ દિવસ અમે ગરબા રમ્યા છીએ, દસે દસ દિવસ અમારા નંબર આવે છે અને અમે કાયમ માટે અમારો આમ અંદરનો ઉત્સાહ એવો છે કે નવરાત્રિ કાયમ માટે બારે વરસ આવતું રહેવું એવું મારી ઈચ્છા હોય છે. બિલકુલ. તો જે પ્રકારના દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો, તમામ લોકો અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છે અને જે છે કહી શકાય કે તમામ જે વિકલાંગ લોકો હોય કે પછી દિવ્યાંગ લોકો હોય તે તમામ લોકોને અહીંયા ખાસ કરીને આજે આમંત્રણ આપવામાં આવ્યું છે. શરદ પૂનમ નિમિત્તે રબારી કોલોની પાસે આવેલા જે મંગલદીપ પાટી પ્લોટની અંદર જે છે તે આજે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જે છે તે મુખ્ય મહેમાનો અહીંયા આવ્યા છે, સાથે સાથે કહી શકાય કે જે ગુજરાતી ફિલ્મના અભિનેતા અને ઈડરના જે છે ધારાસભ્ય હિતુ કનોડી
ભાઈયા પણ અહીંયા આવ્યા છે અને ટૂંક જ સમયમાં જે છે આ રાજ ગરબાનો જે આનંદ છે તે ખેલૈયાઓ લઈ રહ્યા છે અને આગળ પણ આ રીતે લેતા રહેશે અને તેમની જે ઈચ્છા છે કે આવી રીતે અવનવા કાર્યક્રમો થતા હોય તો તેમને આગળ વધવાનો અને એક આનંદની લાગણી તેમનામાં જોવા મળે. કેમેરામેન રાકેશ ભરવાડ સાથે પ્રેમ ચોબે અને ગુજરાતની સંભાળ. મારું નામ રાકેશ પટેલ છે. દિવ્યાંગ અધિકાર મંચ તથા અમદાવાદ ફિઝિકલી ચેલેન્જ એમ્પાવરમેન્ટ એસોસિએશનની અંદર હું આયોજક છું અને આ દિવ્યાંગ રાસ ગરબા શરદ પૂનમના અર્થે દિવ્યાંગ રાસ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આ સાથે સાથે દિવ્યાંગ જે સંસ્થાઓ છે એના પ્રમુખ જે દિવ્યાંગ છે એનું સન્માન અને રમતવીરો જે ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલે નેશનલ લેવલે અને રાજ્યકક્ષા લેવલે જે અમે જીતીને આવ્યા છે એમનું પણ એક સન્માન કરીશું જેથી કરીને સમાજની અંદર અમારા પ્રત્યેનો જે એક અભિગમ બદલાય અને જે મોટિવેશન થાય અને દિવ્યાંગોનું એક સારો સક્ષમતા રીતે એક પ્રયાસ થાય એટલા માટે અમે દિવ્યાંગ સૌ દિવ્યાંગો દ્વારા લગભગ ગુજરાતમાંથી 1000 થી 1500 દિવ્યાંગોને અમે સંખ્યામાં ઇન્વાઇટ કર્યા છે અને અમે આવવાના છે. સાથે સાથે અમે આ પ્રોગ્રામની અંદર હિતુ કોનાડિયા મને મહેમાન શ્રી હિતુ કોનાડિયા આવશે, ધારાસભ્ય શ્રી ઈડરના હિતુ કોનાડિયા, દીપકભાઈ બાબરિયા મહાસચિવ ઓફ કોંગ્રેસ કમિટીના અને અત્યારે પ્રણેતા છે જે દિવ્યાંગોને અમારે કંઈક ને કંઈક રસ્તે પ્રેરિત કરતા હોય છે અને સાથે સાથે હસમુખભાઈ પટેલ અમે ઇન્વાઇટ કર્યા છે, ભાજપાના જે સાંસદ સભ્ય છે અને ઈશ્વરભાઈ પરમારને પણ ઇન્વાઇટ કર્યા છે. સાથે સાથે સૌ દિવ્યાંગોના ગુજરાતના દરેકે દરેક જિલ્લામાંથી અમે દિવ્યાંગોના અહીંયા આવ્યા છે જેથી કરી એમનો મોટિવેશન થાય. આ એક કાર્યક્રમનો એક હેતુ છે કે દિવ્યાંગો પ્રત્યે જે સમાજની અંદર જે અમારો પ્રત્યે જે અભિગમ છે જે દ્રષ્ટિ છે દયાની દ્રષ્ટિ એની જગ્યાએ બદલાય જેથી કે અમે પણ કંઈક સક્ષમ છે, અમે અમારામાં કંઈક ટેલેન્ટ છે અને એની અંદર અમે કંઈક સમાજની અંદર બતાવવા ઈચ્છીએ છીએ. મારું નામ પૂજા મહેતા છે ને અહીંયા દિવ્યાંગો માટે રાસ ગરબા આયોજિત કરવામાં આવ્યા છે. બહુ સરસ કાર્યક્રમ છે ને સરસ રીતે બહુ સારું બધું વ્યવસ્થા રાખી છે, બધી વ્યવસ્થા ખૂબ સારી છે ને આવા દિવ્યાંગોના અમે અવારનવાર બધા પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. અહીંયાનો આ પ્રોગ્રામ છે એ બી ખૂબ દિવ્યાંગોને પ્રોત્સાહન આપવામાં આવે છે એના માટેનો છે.